પોરબંદર સહિત રાજ્યભરની આશા વર્કરોની માંગણીઓ સંતોષાઈ નથી ત્યારે આજથી અચોક્કસ મુદત માટે આ બહેનો હડતાલ પર ઉતરી ગઈ છે જેને લઈને અનેક કામગીરી ઠપ થઈ ગઈ છે તો પોરબંદરની આશા વર્કરોએ વધુ એક વખત આવેદનપત્ર પાઠવ્યું છે ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા આશા વર્કરોને તેમનું વળતર મોટે ભાગે ઇન્સેન્ટિવ પ્રથાથી આપવામાં આવી રહ્યું છે જે પ્રથાને શોષણભરી પ્રથા ગણાવી આશા વર્કરોએ અનેક વખત ફિક્સ રકમની માંગણી કરી છે ત્યારે આ માંગણી સહિતની માંગણીઓ ન સંતોષાતા ગુજરાત આશા વર્કર યુનિયન દ્વારા રાજ્યભરમાં આંદોલનના મંડાણ કરી દીધા છે જેના ભાગરૂપે પોરબંદરના આશા વર્કરોએ પણ આંદોલનમાં જોડાઈ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું મારું નામ મોઢવાડિયા રાણી છે પોરબંદર તાલુકા જિલ્લાની સુભાષનગર પીએસસી બોખીરા સબ સેન્ટરમાંથી આશાવર્કર છું બે હજાર સાતથી બધા આશાવર્કર નોકરીએ જોડાણા છે અને ત્રીસ આઠે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સરરે જાહેર કર્યું છે કે જે આશાની માંગણી હતી પાંચ હજાર વેતન અને બે યુનિફોર્મ સાડીની પહેલાં તો અમારી પાંચ હજારની માંગણી જ નથી મીડિયા દ્વારા સાહેબ શ્રીને જણાવું છું કે પાંચ હજાર ઓલ ગુજરાત આશાની માગણી હતી જ નહીં પાંચ હજારમાં અમારે કોઈ દિવસ પૂરું થાય જ નહીં ન અમારા બાળકોનો અમે કંઈ કરી શકીએ ભણાવી શકીએ પાંચ હજાર કેમ પૂરું કરવું અત્યારે તેલનો ડબ્બો ત્રણ હજારનો ગેસ સિલિન્ડર અગિયારસોનો તો વાંહેવૈયા સાતસો રૂપિયા તો સાતસોમાં અમે અમારા બાળકોને ભણાવીએ કે આગળ બિલ દૂધ બકાલા એ કરીએ એટલે અમે આજથી એવી આખી ઓલ ગુજરાતની આશા અમે હડતાલ ઉપર જઈએ છીએ જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય અમારી માંગ એ છે કે લઘુત્તમ વેતન કરો ઇન્સેટિવ પ્રથા બંધ કરો અને અમને ફિક્સ વેતન માલ્યો ક્યાં કાં એવું કરો કે ફિક્સ વેતન આપો પાંચ હજાર તો અમને મંજૂર જ નથી ને વર્ગ ચારમાં અમને આજનો અમે કલેક્ટર શ્રીને આવેદન આપવા જઈએ છીએ અને પછી કાલે અમે અમારા એમઓને આવેદન આપશું આજે સીડીએચઓ ને આવેદન આપશું અને આજથી જ અમે આખી ઓલ ગુજરાતની આશા અમે હડતાલ ઉપર જઈએ છીએ અને આ હડતાલ ત્યાં સુધી નહીં સમેટાય કે જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય તો સરકારશ્રીને અમે આશા એવી રાખીએ બધી આશા વર્કર એવી આશા રાખીએ કે અમારું જલ્દીથી સાંભળી લે અને અમારો કંઈક નિર્ણય લે સારો એવો પોરબંદરમાં આશા વર્ગ ચારનું કાયમી મહેનતાણું મળી રહે તેવી માંગ કરી છે તેમજ પિસ્તાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવનાર બહેનોને પેન્શન યોજનામાં સમાવવા માંગ કરી છે વિપુલ રાઠોડ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર